વડોદરાના કલેક્ટર વાય એમ દક્ષિણી છે તે વિસ્વા ગામ ખાતે પહોંચ્યા હતા. કલેક્ટરે સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત પણ લીધી હતી. અસરગ્રસ્તો માટે કરાયેલી વ્યવસ્થાની તેમણે સમીક્ષા કરી હતી. કલેક્ટરે સરપંચ અને ગામ લોકોની મુલાકાત પણ લેવાના છે. વરસાદના કારણે સિસવા ગામના લોકો છે એમને સ્થળાંતર કરવામાં આવ્યું છે. સિસવા ગામની જે પટેલ સમાજની વાડી છે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. કલેક્ટર અત્યારે મુલાકાત લઈ રહ્યા છે, એક એક જે છે એમને પૂછપરછ કરી રહ્યા છે અને એમની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એવા લોકોની અત્યારે સ્થિતિ શું છે, વ્યવસ્થા શું કરવામાં આવી છે તંત્ર દ્વારા, એ તમામ બાબતોને લઈને અત્યારે કલેક્ટર મુલાકાત કરી રહ્યા છે. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું. સાહેબ, આખા જિલ્લાની વાત કરીએ તો શું સ્થિતિ છે, આપ મુલાકાત લઈ રહ્યા છો, કયા પ્રકારે વ્યવસ્થા? આપ સૌ જાણો છો એમ પરમ દિવસે રાત્રે બોરસદમાં 282 mm જેટલો એટલે ખૂબ જ વધારે વરસાદ પડ્યો હતો. એટલે બોરસદના નીચાણવાળા વિસ્તારમાં સાથે સાથે અહીંયા સિસવા ગામમાં પણ પાણી ભરાવો થયો હતો. ધીમે ધીમે પાણી ઓછરી રહ્યા છે, પરંતુ જે લોકો નીચાણવાળા વિસ્તારમાં હતા એ તમામ લોકોને આપણે શિફ્ટ કર્યા છે. આપ જાણો છો એમાં પટેલવાડીની જગ્યા છે, સાથે સાથે એક પ્રાથમિક શાળામાં પણ જગ્યા છે. ત્યાંથી ઘણા બધા ગામના નીચાણવાળા વિસ્તારમાં જેના ઘરમાં પાણી ભરાયું હતું એવા લોકોને અહીંયા સ્થળાંતર કરી જમવાની અને ચા નાસ્તાની આપણે વ્યવસ્થા કરી છે. સાથે સાથે એમની ઘરવખરી લાવવા માટે આપણે મજૂરોની મદદ પણ આપી છે. એટલે આપણા લોકો એમની સાથે રહી એ મજૂરો દ્વારા એમની ઘરવખરી જો લાવવી હોય તો જેથી બગાડ ના થાય અને એમની ઘરવખરી બચી શકે એવા પ્રકારની પણ એક વ્યવસ્થા કરી છે. સિસવા ગામ સિવાય અન્ય કયા ગામોમાં અસર છે, શું આપણી તૈયારી છે, એક જે યુવક ગુમ થયો છે એને શોધખોળ માટે કયા? આપ જાણો છો એમ બોરસદ તાલુકામાં સમગ્ર વરસાદ હતો. ભાદરણ અને ભાદરવા ગામમાં પણ આ વરસાદ હતો, પરંતુ ત્યાં કોઈ જાનહાની થયેલ નથી. એ ગામની અંદર પશુ મૃત્યુ દેખાયા હતા આપણને, સાથે સાથે થોડા ગધેડાના પણ મૃત્યુ થયા હતા. એટલે અત્યારે હાલ ત્યાં પાણી ઓસરી ગયા છે. અત્યારે હાલ માત્ર સિસવા ગામની અંદર અને નગરપાલિકાના થોડા વિસ્તારમાં જ થોડો પાણીનો પ્રશ્ન છે. એક સવાલ એવો આવ્યો, હજુ આગાહી છે આગામી 2-3 દિવસ ભારે વરસાદ, કઈ શું તૈયારી એનડીઆરએફની અન્ય ટીમો મંગાવવાની કે કઈ તૈયારી? આપ સૌ જાણો છો એમ આપણે અહીંયા એનડીઆરએફની ટીમ બોલાવી લીધી છે. એનડીઆરએફની ટીમ દ્વારા એક આપણને જે ડેથ બોડી મળી નથી રહી એ શોધવા માટેની કાર્યવાહી ચાલુ છે. એટલે તંત્ર સજ્જ છે, વહીવટી તંત્ર દ્વારા જેસીબી વોટર લોગિંગ જે છે એના માટેના ડ્રેનેજ માટેના પંપ અને તરવૈયાની ટીમ સાથે બધા લોકો અહીંયા હાજર છે. સર, છેલ્લો સવાલ, અહીંના સરપંચે રજૂઆત પણ કરેલી કે વરસાદી કાંસ ઊંડી કરવામાં આવે એ નથી થયું, એના કારણે આ પાણી વધારે ભરાયું, એમની રજૂઆત હતી એવી? પ્રી મોન્સૂન અંગે અમે મીટિંગ પણ કરી હતી. પ્રી મોન્સૂનમાં કાંસ વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ, ગ્રામ પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, ડેપ્યુટી ડીડીઓ, ટીડીઓ, મામલતદારશ્રી તમામની સાથે અમે આ બાબતે ચર્ચા કરી હતી કે તમે કોઈપણ હદના પ્રશ્નોમાં પડ્યા વગર માત્ર ને માત્ર જે પણ આપનો વિસ્તાર હોય એ વિસ્તારમાં કાંસ સફાઈ કરવી, દબાણો હોય દૂર કરવા અને એ અંગેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં જ આવી હતી. આમ છતાં પણ આટલું જ્યારે બહુ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે પણ તંત્ર આ બાબતે સજ્જ છે, તમામ પ્રકારની તૈયારીમાં સજ્જ છે. અત્યારે કલેક્ટર આણંદ જે જણાવી રહ્યા છે કે તમામ તૈયારી કરવામાં આવી છે, હજુ પણ જો ભારે વરસાદ આવે એ શક્યતાના પગલે એનડીઆરએફની ટીમ અને તમામ જે સાધન સામગ્રી છે એ પણ તૈયાર રાખવામાં આવી છે. જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એમને પણ પૂરતી વ્યવસ્થા મળે એના માટે તંત્ર અત્યારે કામગીરી કરી રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, સિસવા ગામ, આણંદ.